તો દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે દાહોદના પીપલોદથી. પીપલોદ કમલ હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સેવા સેતુમાં વિવિધ યોજનાઓનો ઘર આંગણે લાભ લેવા ગ્રામજનો ઉમટી પડ્યા. નાગરિકોને યોજનાકીય લાભો એક જ છત નીચે મળે, વ્યક્તિલક્ષી સમસ્યાનું એક જ સ્થળે નિવારણ થાય તે માટે રાજ્ય સરકાર સેવા સેતુ કાર્યક્રમ રૂપી મહાઅભિયાન અંતર્ગત દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રી. તો દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે દાહોદના પીપલોદથી. પીપલોદ કમલ હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સેવા સેતુમાં વિવિધ યોજનાઓનો ઘર આંગણે લાભ લેવા ગ્રામજનો ઉમટી પડ્યા. નાગરિકોને યોજનાકીય લાભો એક જ છત નીચે મળે, વ્યક્તિલક્ષી સમસ્યાનું એક જ સ્થળે નિવારણ થાય તે માટે રાજ્ય સરકાર સેવા સેતુ કાર્યક્રમ રૂપી મહાઅભિયાન અંતર્ગત દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગ્રામજનો વિવિધ યોજનાઓનો ઘર આંગણે લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે ગ્રામ હોય કે શહેરજનો હોય, કોઈએ પણ સમસ્યાને લઈને સરકાર પાસે આવવું ન પડે, પરંતુ સરકાર જાતે લોકોના ઘર આંગણે જઈ તેમના પ્રશ્નો સમસ્યાનું નિરાકરણ માટેની સંવેદના સેવા સેતુ થકી દાખવી રહી છે, જેને ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નાગરિકો પ્રોત્સાહક પ્રસાદ મળી રહ્યો છે. ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ગરીબોને તેમજ હક્કો અને લાભો હાથોહાથ આપવામાં સરકારે પહેલ કરી છે. એ જ રીતે નાગરિકોની રજૂઆતોને ઘર આંગણે ઉકેલ લાવી રાજ્ય સરકારે સેવા સેતુ કાર્યક્રમ દ્વારા પારદર્શક પ્રશાસનને નાગરિકોને પ્રતિતિ કરાવી છે. સામાન્ય માનવીને પણ સરકાર તેમની સાથે છે અને સતત પ્રતિત કરવા સેવા સેતુમાં સરકારના વિવિધ વિભાગોના અંદાજિત 55 પ્રકારની યોજનાઓ લાભ લેવા મેળવી શકાય છે. આવીરાય મંત્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ લાભાર્થીઓને તેમના પ્રમાણપત્રો, વ્યક્તિગત યોજનાકીય લાભોનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે અરજીઓ સાથે જોડવાના વિવિધ પ્રકારના પ્રમાણપત્રો અને દાખલાઓના અભાવે મુશ્કેલી ન વેઠવી પડે માટે સેવા સેતુના સ્થળે પ્રમાણપત્રો પણ વ્યવસ્થા સાથે સેવા સેતુમાં કરવામાં આવી રહ્યું છે. સેવા સેતુમાં આવક, જાતિના દાખલાઓ, રાશન કાર્ડને લગતી અરજીઓ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, આધાર કાર્ડને લગતી અરજીઓ, વિધવા સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય યોજના, નવા આધાર અને અપડેટ સેવા, મહિલા અને બાળ કલ્યાણ જેવી વિવિધ યોજનાઓના વ્યક્તિલક્ષી લાભાર્થીઓની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત આયુષ્યમાન ભારત યોજના પર મોટી સંખ્યામાં લોકોએ નોંધણી કરાવી હતી. આ પ્રસંગે શાબ્દિક સ્વાગત દેવગઢ બારિયા મામલતદાર સમીર પટેલે કર્યું હતું. એક પેડ માં કે નામ